ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ. જે સાઉલ સમગ્ર રાજ્યમાં મુસાફરી કરું લાગનો, તેર તો પોતાના રોમન નામ પાઉલનો ઉપયોગ કરું લાગનો. એક દી પાઉલ ને તાણો મિત્ર સિલાસ ઈસુની વાર્તા પ્રચાર કરું હારું ફિલિપીથી નગરમાં ગુવા તે શહેરની બહાર એક નહીની એક જગ્યા પર પહોંચના, જ્યાં લોકો પ્રાર્થના કરું હારું એકઠા ઉનેલે હતે. ત્યાં લુદિયા નામની દોહાડી મિલની જે એક વેપારી હતી તે પરમેશ્વરા પ્રેમ કરે થતી ને તાણી આરાધના કરે થતી. પરમેશ્વરે લુદિયાના મન ખોલી દેતા, કારણ કે તે ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરે થતી ને તેણે ને તાણે પરિવારે બાપ્તિસ્મા લીધા. તેણે પાઉલ ને સિલાસા પોતાએ ઘર રમના આમંત્રણ આપ્યા, તેથી ત્યાં તે ને તાણે કુટુંબ હાથે રહના. પાઉલ ને સિલાસ મોટા ભાગે લોકો પ્રાર્થનાની જગા પર મળ્યા કરે થતા. દરરોજ જ્યારે ત્યાં ત્યાં જાય થતા, દુષ્ટ આત્માથી પીડિત એક પોહિત ત્યાં પાછળ ફિર્યા કરે થતી. દુષ્ટ આત્મા દ્વારા તે લોકો ત્યાં ભવિષ્ય દેખાડ્યા કરે થતી, તેથી તે એક ભવિષ્ય વેતના સ્વરૂપમાં પોતાએ માલિકો હારું બહુ ધન કમાઈ થતી. જ્યારે ત્યાં જઈ રહેલા હતા, ત્યાં દાસી બૂમ મારી રહેલી હતી. તે માણસો સર્વોચ્ચ પરમેશ્વરના સેવકો આય ત્યાં તુમાં ઉદ્ધાર પામવાનો રસ્તો દેખાડી રહેલા આય, તે પ્રમાણે તે કર્યા કરે થતી. તેથી પાઉલ નારાજ ઉઈ ગયો. આખરે એક દી દાસીએ બૂમ પાડવાના શરૂ કર્યા તો પાઉલે તાણે અંદર રહેલો દુષ્ટ આત્મા આખા ઈસુના નામમાં તે માંથી બહાર નીકળી આવ. તે જ સમયે દુષ્ટ આત્માએ તે છોડી દીધી. તે પોહિયા માલિકો બહુ ક્રોધિત ના, ત્યાં સમજી ગયા કા દુષ્ટ આત્મા વગર પોહી લોકો હા ભવિષ્ય આખી શકી નહીં. તાણા અર્થ તો કા તે લોકો હા ભવિષ્ય આખી નહીં, તેથી લોકો તાણે માલિક હા પૈસા ઉફી નહીં. તેથી દાસીના માલિકો પાઉલ ને સિલાસા રોમન અધિકારીઓ પાસે લઈ ગયા, ત્યાં લગવા ને બંદીખાનામાં પૂરી દેતા. ત્યાં પાઉલ ને સિલાસા બંદીખાનામાં બહુ જ ગુપ્ત સ્થાનમાં લાખા ને તા સુધી કા ત્યાં પાગ હેડમાં લાખી દેતા. તો પણ અડધી રાતે ત્યાં પરમેશ્વરની સ્તુતિ ને ભજન ગાઈ રહેલા હતા. અચાનક ત્યાં ભયંકર ભૂકંપ આમનો, જેલના બધા દરવાજા ખુલી ગયા, બધા બંદીવાનોની હાકાળ તૂટી ગઈ. દ્વારપાળ ઉઠી ગયો ને જેર તેણે હેરાકા જેલના દરવાજા ખુલ્લાય તો અત્યંત ભયભીત ઉનો ને તેણે વિચાર્યા કા બધા કેદી બચીને નહીં છૂટના. તેથી તેણે પોતે મરી જામની યોજના બનાવી. તો જાણે થતો કા કેદીઓ નહીં જીતો રોમનના અધિકારીઓ ત્યાં મારી લાખી. પણ પાઉલે ત્યાં હેરાને બૂમ મારી થોભી જે ઘાયલ નખે ઉવે આમું બધા આજ આય. દ્વારપાળ કાપે થતો પાઉલને સિલાસ પાહે આમનો ને પૂછા ઉદ્ધાર પામું હારું મેં કા કરે. પાઉલે જવાબ આપ્યો, જો તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી તો તું ને તણે ઘરને ઉદ્ધાર પામી. ત્યારે દ્વારપાળા પાઉલ ને સિલાસા પોતાએ ઘર લઈ ગયો ને ઘાવ ધોયા. પાઉલ દ્વારપાળના ઘરના બધા લોકો ઈસુની વાર્તા આયકાવી. દ્વારપાળે ને તાણે પૂરા પરિવારે ઈસુ પર વિશ્વાસ કર્યો ને બાપ્તિસ્મા લીધા. ત્યાં દ્વારપાળે પાઉલ ને સિલાસા ખામના ઓફા ને હાથે મીળીને આનંદ કર્યો. દુસરે દી નગરના અધિકારીઓ પાઉલ ને સિલાસા છોડી દેતા ને ત્યાં આજ્ઞા ઓફી કા તુમી ફિલિપી છોડી દેવા. પાઉલ ને સિલાસ લુદિયા ને કુલાક અન્ય મિત્રો મુલાકાત પાઠી ત્યાં શહેર છોડી દેતા. ઈસુની સુવાર્તા ફેલાતી ગઈ ને ખ્રિસ્તી સમુદાય વધતી ગઈ. પાઉલ ને અન્ય ખ્રિસ્તી આગેવાનો ઈસુ વિશે સુવાર્તા પ્રચાર કરું ને શિક્ષણ ઉપહારું ઘણા શહેરોની યાત્રાઓ કરી. ત્યાં મંડળીના વિશ્વાસીઓ હા ઉત્તેજના ઉફું ને સુવાર્તા પ્રચાર કરું હારું ઘણા પત્રો લખા, તેમાંથી કુલાક પત્રો બાઇબલના પુસ્તક બની ગયા.